ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. મિત્રો, તમને મારા હાથમાં શું દેખાય છે? આ ઘડિયાળ. બરાબર, શું છે? ઘડિયાળ. ઘડિયાળનો ઉપયોગ શા માટે કરીએ આપણે? બરાબર છે, સમય જોવા માટે. બરાબર ને? તો મિત્રો, તમને ઘડિયાળમાં જોતા આવડે છે? કેટલા જણને આવડે છે? ઓ, ઘણા બધાને આવડે છે. તો ચાલો આજે આપણે ઘડિયાળમાં જોતા શીખીએ. બરાબર, ઘડિયાળ વિશે સમજ મેળવી. તો જુઓ, અહીંયા ઘડિયાળનું ચિત્ર છે. બરાબર, આ ઘડિયાળમાં, ઘડિયાળના ચંડામાં તમને કેટલા અંકો દેખાય છે? 1 થી 12 સુધીના અંકો. કેટલા અંકો છે આ ઘડિયાળના ચંડામાં? 1 થી 12 સુધીના અંકો છે. એટલે કે ઘડિયાળના ચંડામાં 1 થી 12 સુધીના અંકો હોય છે. બરાબર, અને ઘડિયાળમાં કેટલા કાંટા હોય છે? 3 કાંટા હોય છે. કયા કયા 3 કાંટા? કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. આ જે નાનો કાંટો હોય છે એ કયો કાંટો કહેવાય? કલાક કાંટો. અને આ જે મોટો કાંટો હોય છે એ કયો કાંટો કહેવાય? મિનિટ કાંટો. બરાબર, અને ઘડિયાળમાં સતત ફરતો રહે એ કાંટો કયો કાંટો છે? સેકન્ડ કાંટો છે. કયો કાંટો છે? સેકન્ડ કાંટો છે. બરાબર, આ સેકન્ડ કાંટો ઘડિયાળમાં સતત ફરતો રહે છે. તો આપણને ગુજરાતી અંકોવાળા, અંગ્રેજી અંકોવાળા અને રોમન અંકોવાળા જુદી જુદી ઘડિયાળો આપણને જોવા મળે છે. બરાબર, તમે જોઈ હશે, જોઈ છે ને? મોટાભાગની ઘડિયાળમાં અંગ્રેજી અંકો અને રોમન અંકો જ આપણને જોવા મળે છે. તો તમે અલગ અલગ ડિઝાઇનોવાળી ઘડિયાળ પણ જોઈ હશે. જોઈ છે, જોઈ છે ને? તો ચાલો આગળ આપણે ઘડિયાળ વિશે સમજ મેળવીએ. તો ઘડિયાળમાં 1 થી 12 સુધીના અંકો હોય છે, જોવા મળે છે. બરાબર, જે નાનો કાંટો છે એ કયો કાંટો છે? કલાક કાંટો. કયો કાંટો છે? કલાક કાંટો. નાનો કાંટો, નાનો કાંટો. મોટો કાંટો કયો છે? જે આ મોટો કાંટો છે. કયો કાંટો છે? મિનિટ કાંટો છે. શું બતાવે છે? મિનિટ બતાવે છે કાંટો. અને ઘડિયાળમાં સતત ફરતો રહે છે કયો કાંટો? સેકન્ડ કાંટો. ફરતો કાંટો, સેકન્ડ કાંટો. કાંટો આ કલાક કાંટો એ કલાક બતાવે છે, મિનિટ કાંટો એ મિનિટ બતાવે છે અને આ સેકન્ડ કાંટો એ સેકન્ડ બતાવે છે. હવે જુઓ, સેકન્ડ કાંટો આખી ઘડિયાળમાં એક ચક્કર મારે એટલે 1 મિનિટ પૂરી થાય. સેકન્ડ કાંટો આખી ઘડિયાળમાં એક ચક્કર મારે એટલે 1 મિનિટ પૂરી થાય. અને આ મિનિટ કાંટો આખી ઘડિયાળમાં એક ચક્કર મારે ત્યારે 1 કલાક પૂરો થાય. બરાબર, હવે જુઓ, આ બે અંકો વચ્ચે જુઓ, તમે આ ઘડિયાળમાં જે નાના નાના કાપા દેખાય છે એ કાપા શું બતાવે છે? મિનિટ બતાવે છે. 1 કાપો બરાબર 1 મિનિટ. બરાબર, એટલે કે આ બે અંકો વચ્ચે 5 કાપા હોય છે. કેટલા કાપા હોય છે? 5 કાપા. એટલે 12 થી 1 સુધી આ 5 કાપા છે. તો જુઓ, 1, 2, 3, 4 અને 5. બરાબર, કેટલી મિનિટ થઈ? 1 પર 5 મિનિટ થઈ. બરાબર, બે અંકો વચ્ચે કેટલા કાપા? 5 કાપા. તો 1 પર મિનિટ કાંટો આવે તો કેટલી મિનિટ બતાવે? 5 મિનિટ બતાવે. કેટલી મિનિટ બતાવે? 5 મિનિટ બતાવે. એ રીતે આગળ જુઓ, 6, 7, 8, 9, 10. 6, 7, 8, 9, 10. 2 પર આવે મિનિટ કાંટો તો કેટલી મિનિટ બતાવે? 10 મિનિટ. કેટલી મિનિટ બતાવે? 10 મિનિટ બતાવે. એ રીતે આગળ જોવાનું. તો 3 પર આવે તો કેટલી મિનિટ બતાવે મિનિટ કાંટો? 15 મિનિટ. કેટલી મિનિટ બતાવે? 15 મિનિટ. 4 પર 20 મિનિટ. 5 પર 25 મિનિટ. 6 પર 30 મિનિટ. 7 પર 38 મિનિટ. 8 પર 40 મિનિટ. 9 પર કેટલી મિનિટ બતાવે? 45 મિનિટ. બરાબર, 10 પર 50 મિનિટ. 11 પર
55 મિનિટ અને બાદ પર કેટલી મિનિટ બતાવે 60 મિનિટ કેટલી મિનિટ બતાવે 60 મિનિટ એટલે કે 60 મિનિટ બરાબર 1 કલાક થાય 60 મિનિટ બરાબર 1 કલાક 60 સેકન્ડ બરાબર 1 મિનિટ આગળ જોઈએ ને 60 સેકન્ડ બરાબર 1 મિનિટ અને 60 મિનિટ બરાબર 1 કલાક થાય સમજી ગયા 60 સેકન્ડ બરાબર 1 મિનિટ અથવા 1 મિનિટ બરાબર 60 સેકન્ડ એમ પર કહી શકાય 60 મિનિટ બરાબર 1 કલાક બરાબર ને 60 મિનિટ બરાબર 1 કલાક અથવા તો 1 કલાક બરાબર 60 મિનિટ આગળ આપણે શીખી ગયા છે એક દિવસ બરાબર કેટલા કલાક એક દિવસ બરાબર 24 કલાક એક દિવસ બરાબર 24 કલાક આગળ આપણે શીખી ગયા તો જુઓ હવે આપણે આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એ સમય કહેવાનો છે અહીં સમય ઘડિયાળમાં દર્શાવેલો છે તમારે શોધવાનું છે કે આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ચલો બોલો જોઈએ કેટલા વાગ્યા છે કલાક કાંટો 4 ઉપર છે અને મિનિટ કાંટો 12 ઉપર છે કલાક કાંટો શું બતાવે કલાક બતાવે અને મિનિટ કાંટો મિનિટ બતાવે છે બરાબર કેટલા વાગ્યા હશે ઘડિયાળમાં બરાબર છે કેટલા વાગ્યા 4 વાગ્યા છે એમ કહેવાય કેટલા વાગ્યા કહેવાય 4 વાગ્યા તમે અંકોમાં આ રીતે લખી શકો અને શબ્દોમાં આ રીતે 4 કલાક થયા અથવા તો 4 વાગ્યા એમ પણ લખી શકાય ચાલો હવે કોણ કહેશે મને આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે બરાબર છે 4 વાગ્યા છે કલાક કાંટો ક્યાં છે 4 અને 5 ની વચ્ચે છે 4 વાગી ગયા છે અને મિનિટ કાંટો કોની ઉપર છે 2 ઉપર છે બરાબર તો કેટલી મિનિટ થઈ કહેવાય મિનિટ કાંટો 2 પર છે તો 10 મિનિટ એટલે કે 4 કલાક અને 10 મિનિટ થઈ છે કેટલો સમય થયો 4 કલાક અને 10 મિનિટ શબ્દ અંકોમાં આ રીતે લખાય અને શબ્દોમાં લખાય 4 કલાક 10 મિનિટ બરાબર આ રીતે સમય લખી શકાય છે ચલો હવે બોલો કેટલા વાગ્યા છે મારી ઘડિયાળમાં કલાક કાંટો ક્યાં છે 6 અને 7 ની વચ્ચે અને મિનિટ કાંટો 3 ઉપર છે કેટલા વાગ્યા કહેવાય બરાબર છે 6 કલાક ને 15 મિનિટ 6 કલાક અને 15 મિનિટ થઈ એમ કહેવાય અને બીજું શું કહેવાય 6:15 વાગ્યા એમ બરાબર એમ પણ કહી શકાય 6 ને 15 થઈ એટલે કે 6 કલાક ને 15 મિનિટ થઈ અથવા તો 6:15 વાગ્યા એમ પણ કહી શકાય ચલો બોલો કેટલા વાગ્યા છે ઘડિયાળમાં કલાક કાંટો ક્યાં છે 3 અને 4 ની વચ્ચે તો કેટલા વાગ્યા કહેવાય 3 વાગ્યા બરાબર અને મિનિટ કાંટો કોની ઉપર છે 7 ઉપર તો કેટલી મિનિટ થાય 7 પર મિનિટ કાંટો હોય તો 35 મિનિટ બરાબર તો કેટલા વાગ્યા કહેવાય 3 વાગ્યા ને 35 મિનિટ થઈ એમ કહેવાય એટલે કે 3 કલાક ને 35 મિનિટ 3 કલાક ને 35 મિનિટ બરાબર હવે જુઓ કેટલા વાગ્યા છે ઘડિયાળમાં કલાક કાંટો કોની પર છે બરાબર છે કલાક કાંટો 7 અને 8 ની વચ્ચે છે હજી 8 પર આવ્યો નથી મિનિટ કાંટો કોની ઉપર છે 9 ઉપર કોની ઉપર 9 ઉપર તો મિનિટ કાંટો 9 ઉપર હોય તો કેટલી મિનિટ બતાવે 45 મિનિટ બરાબર તો કેટલા વાગ્યા કહેવાય 7 કલાક અને 45 મિનિટ 7 કલાક અને 45 મિનિટ બરાબર તો 7 કલાક 45 મિનિટનો સમય થયો છે તો તમને સમજાઈ ગઈ બરાબર ઘડિયાળમાં સમજ પડી ગઈ તો તમારે પણ આ રીતે ઘડિયાળ તમારી નોટબુકમાં દોરવાની અને અલગ અલગ સમય દર્શાવીને જોતા શીખવાનું છે બરાબર તો મિત્રો તમને ઘડિયાળમાં જોતા આવડી ગયું કેટલા જણને આવડી ગયું સરસ ઘણા બધાને આવડી ગયું હે તો મિત્રો કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો